એક મતની કિંમત પરેશ ધાનાણી કરતા વધારે કોણ જાણી શકે. એક એવો ચહેરો જે હંમેશા પોતાના અવનવા રંગના કારણે ચર્ચામાં રહે છે. વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ પરેશ ધાનાણી પોતાના રંગમાં જોવા મળી રહ્યા છે. ક્યારેક ગાયને ઘાસ ખવડાવતા તો ક્યારેક ક્રિકેટ રમતા અને મન ફાવે તો બાઇક ઉપર સવારી કરવા નીકળી જતા આ છે પરેશ ધાનાણી. પરેશ ધાનાણી નેતા વિપક્ષ છે, પરંતુ હંમેશા તે જનતાની વચ્ચે રહીને પોતાની સાદગીનો પરચો પણ હંમેશા આપતા રહ્યા છે. આ વખતે પરેશ ધાનાણી મત માટે મંજીરા વગાડતા પણ જોવા મળી રહ્યા છે. તો આ અલગ અલગ તસવીરો અમે જે બતાવી રહ્યા છીએ, એકમાં ક્રિકેટ રમી રહ્યા છે તો ક્યાંક ગરબા રમતા જોવા મળી રહ્યા છે, ક્યાંક ભજીયા તરતા પણ જોવા મળી રહ્યા છે, તો ક્યારેક બાઇક ચલાવતા જોવા મળે છે, ક્યારેક ભેંસને દોહતા જોવા મળે છે, ક્યાંક સાપ પકડતા જોવા મળે છે, તો ક્યાંક ઘાસ ખવડાવતા હોય એવા જોવા મળે છે, ક્યાંક મંજીરા પણ વગાડે છે, તો ક્યાંક બજારમાં ખરીદી કરતા જોવા મળે છે, અને તો ક્યારેક એક્ટિવા પર સવારી કરતા હોય એમ પણ જોવા મળી રહ્યા છે. તો આ અલગ અલગ એમના રંગ છે જે ચૂંટણી દરમિયાન અને અથવા ચૂંટણી ન હોય ત્યારે પણ તેઓ આ રીતે જોવા મળ્યા છે, કારણ કે તેમણે એક સાદગી અને લોકોની વચ્ચે રહેતા નેતા તરીકેનો તેમની એક છબી રહી છે જે તેમણે હંમેશા કાયમ રાખી છે. ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને રાજકીય પાર્ટીઓના એકબીજા પર વાકબાણ અને પ્રહારો પણ. સુરતના પૂણામાં યુથ કોંગ્રેસ દ્વારા એક સંમેલન યોજાયું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પોતાની બેફામ વાણી વિલાસ પરથી કાબુ ગુમાવ્યો, જેમાં તેમણે પુરુષોત્તમ રૂપાલાને ટાર્ગેટ કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વિવાદિત નિવેદન આપ્યું. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી બાબુ રાયકાના નિવેદનનો છેદ ઉડાવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી. મેં આજે કાલે પરમ દિવસે કે મારી જિંદગીમાં ક્યારેય પણ કોંગ્રેસ અને શબ્દને સાથે જોડીને મારું કોઈ નિવેદન હોઈ શકે નહીં. મારી પાસે ભાષામાં શબ્દોની કોઈ ખોટ છે નહીં, માતાજીની દયા છે. એવા હલકા નિવેદનો કરવામાં મને કોઈ રુચિ પણ નથી, હું કદી કરતો પણ નથી, એટલે નિવેદન આરે મને કંઈ લાગતું વળગતું નથી. મારી સામે અંગત આક્ષેપો કર્યા એને મુબારક, એની સ્પષ્ટતા પણ મારે કોઈ કરવાની જરૂર નથી. ચૂંટણીમાં મતદાન નહીં કરી શકનારા પોલીસ કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું. સુરતના પોલીસ અને હોમગાર્ડના જવાનોએ આજે વોટિંગ કર્યું હતું. 941 જેટલા જવાનો માટે મતદાનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેમાં પોલીસ વિભાગના 608 અને 333 જેટલા હોમગાર્ડના જે કર્મચારીઓ છે તેમણે મતદાન કર્યું હતું, જેઓનું સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. વિધાનસભા મતક્ષેત્ર જે છે તેના કુલ 2476 પોલીસ તથા હોમગાર્ડના કર્મચારીઓ માટે આજે અહીંયા તાલીમ કેન્દ્રમાં મતદાન રાખવામાં આવેલું છે. તે આજ સવારના 8 વાગ્યાથી આજે મતદાન શરૂ થયેલું છે અને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે.